નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અશ્વમેઘ વિદ્યાલય કિલ્લા પારડી હું સેજલ ઠાકોર આજે આપણે જોઈશું ધોરણ સાત ગુજરાતી મીડિયમ અને ધોરણ આઠ ઇંગ્લિશ મીડિયમ માટે વિષય છે ગુજરાતી ગુજરાતીમાં આપણે ચેપ્ટર નંબર બાર સુધી આપણે ભણી ગયા છીએ હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર તેર ચેપ્ટર નંબર બાર એટલે હાઈસ્કૂલમાં અને હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર તેર એટલે ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી એટલે કે ફરીએ ફરીએ ગુજરાત ગુજરાત તરફ તરફ કઈ બાજુ તો દક્ષિણ તરફ તેના લેખક છે ચંદ્રવદન ચી મહેતા ચંદ્રવદન ચી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા પોતાની આગવી ગધ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે સરળ ભાષા શૈલી એ તેમના લેખન લેખનનું આકર્ષણ છે તેમણે કવિતા નાટક વિવેચન આત્મચરિત્ર અનુવાદ વગેરે ક્ષેત્રોમાં સારું પ્રદાન કર્યું છે ભમીએ ગુજરાતે ન વાટે ન રેલ પાટે બાંધ ગઠરિયા અને છોડ ગઠરિયા એ એમના પ્રવાસ વિષયક લેખોના સંગ્રહો ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસળતી શૈલીમાં પરિચય કરવામાં આવ્યો છે હવે આપણે પાઠ તરફ આગળ વધીશું ખુશનોમાં સવાર ખુશનોમાં સવાર એટલે શું રમણીય અને પ્રસન્ન આમ પણ આપણે સવારે ઉઠીએ ત્યારે આપણે બધી જ થાક આપણી ઉતરી ગયેલી હોય અને આપણે કેવા હોઈએ છીએ એકદમ પ્રસન્ન આપણું મન કેવું હોય છે એકદમ ખુશ તો ખુશનુમાં સવાર છે આપણે સાગર કાંઠો નહીં છોડીએ દરિયો અહીંયા પોતાનું ભરે સિંગડું ગુજરાતમાં ભરાવવા ફાફા મારે છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ પણ ભીમપોર ડુમસ કે હજીરાની દીવાદાંડી સૂર્યની પુત્રી તપતી નદી એટલે કે તાપી નદી તાપીનો મરોડદાર સાગર સંગમ અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જ જોવાની મજા આવે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મા લાગે બન જાય તો જોજો કદી એટલે કે ક કોઈક વાર તમે જાઓ તો આ નજારો જોજો અહીં આપેલું છે ભરૂચવાળો આ એક રસ્તો આપેલો છે ત્યાં રાજપીપળા આપેલું છે અંકલેશ્વર આપેલું છે નર્મદા નદી આપેલી છે બરાબર એટલે કે ગુજરાતની દક્ષિણમાં જે જે સ્થળો આવેલા છે એ સ્થળો વિશેનું અહીં સુંદર વર્ણન કરવામાં આવેલું છે હવે જે સ્થળો આપણને આપેલા છે એ સ્થળો વિશે સમજૂતી થોડી થોડી ટૂંકમાં આપેલી છે ભીમપોર તો ભીમપોરના ખારવા એટલે કે માછી લોકો ખલાસી એટલે કે જે લોકો સીપમાં જાય છે વહણમાં જાય છે માછલીઓ માટે વહણ લઈને માછલી પકડવા માટે જાય છે હોળી લઈને તો એને કહેવામાં આવે છે ખારવા ખલાસી જગમસૂર ભલભલા દરિયા હચમચાવે અલગમલગ ગજાવે અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારાતિયા જઈ એણે મધરાત્રે ઘૂમરી ઘાલતા સુસવાટા કરતાં ફૂમતા મરોડતા દરિયાને દેખેલો નોર્વે ગયેલો અને દરિયાને ખૂબ જ નજીકથી જોયેલો કેવા દરિયાને જોયેલો તો ઘૂમરી ગાલતા સુસવાટા કરતાં ફૂમતા મરોડતા આવા દરિયાને જોઈ લો માતાની આઠમે નવરાત્રિમાં કેડે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે ઘેરિયા એટલે શું તો આપણે દિવાળી પર જે ઘોર આવે છે ને રમવા એવી રીતે નવરાત્રિમાં ત્યાં માતાજીની આઠમના દિવસે કમર પર શું કરે છે ઘૂઘરા બાંધીને ઘેરિયા રમે છે એક એવા ભીમપોર જોજો જાજો રે ઘેરિયા ગીત લલકારિયા

પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ તાપીનો આ સંગમ કેટલો મનો મનમોહક છે આપણે એને કાંઠે કાઠે સુરત જઈએ એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂમી આવ્યા હતા એટલે કે સુરતના દરિયા કિનારે જ પરદેશીઓ એટલે કે અંગ્રેજો આવ્યા હતા અને ત્યાં હજીરામાં દીવાદાંડી ખૂબ જ મશહૂર છે પરંતુ લેખક એવું કહે છે કે આપણે તો જે કુદરતી રીતે જે સૌંદર્ય ઉદ્ભવેલું છે કુદરતે જે સૌંદર્ય આપેલું છે એ સૌંદર્યને આપણે નિહાળવાનો પ્રયત્ન કરીશું આ એક જ સુરત શહેર ત્રણ પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ મોજ શોખને ખાણી પીણી સુરતી લાલા સહેલાણી વાડી ગાડી લાડી કીધી જિંદગી ભંગેલું લૂંટાયેલું સોનાની મૂરત સુરત આ તે જ હાલ કરી રડ્યો હતો નર્મદ તે આ એજ સુરત એટલે કે નર્મદ જે કવિ છે એ આટલું બોલીને રડી પડ્યા હતા આ જ રસ્તે સત્તરસો સિત્તેરની આસપાસ ફિરંગીઓ આવ્યા સોળસો આઠથી બારમાં અંગ્રેજો આવ્યા તેની પાછળ વલંદાઓ આવ્યા અને બાકી હતું સોળસો બેતાલીસ માં પોતાની કોઠી સુરતમાં સ્થાપી હજી એ ઈમારતો જોવા મળે છે એ મોહે મોહ લડ્યા એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓ કરેલી હતાશ થઈ ગયા ખરું કાઢીશું હોય એક રાત એમ પણ હોય તાપી કિલ્લો છે અકબરે અહીં પડાવ નાખ્યો હતો જહાંગીર આવ્યો હતો ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો તો આ પેરેગ્રાફમાં શું છે તો સુરતનું વર્ણન કરવામાં આવ્યું છે સુરત અને સુરતમાં આવેલી નદી તાપી હવે આપણે આગળ જોઈશું ચાલો ઉઠો ઉગતા સૂર્યને નમસ્કાર કરો આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું શહેર તો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી જોઈ જોઈ જીવ પડે ચાલો કતાર ગામને રસ્તે અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ તડિયામણો છે અશ્વિની અશ્વિનીકુમારે શું છે તો એક સ્મશાન છે પછી વરાછા આગળ કામરેજ માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળે આગળ જોઈશું તો હરિપુરા એની પાસે બારડોલી એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી કોણ થર્મોપોલી છે બારડોલી એ ભારતનું થર્મોપોલી છે બસ અમે જાણતા જ હતા કે સુરત રેલપાટા ઉપર આવ્યું છે તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું ભાઈ લખ્યું લખાઈ ગયું એ ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું એમાં આવડો બરાબો શા માટે અહીં નદીમાં સોળસો બાર સોળથી સોળસો સોળની અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી એમાં પરદેશીઓ જ લડી હતા એટલે કે પરદેશીઓ જ લડીને મરી ગયા હતા અને અંગ્રેજોએ ખૂટો બેસાડ્યો એટલે કે અંગ્રેજો તાજ રહી ગયા વેડ ડભોલી અને સિંકણ જતા આવતા થાઈ બપોર એમ કહે છે પણ આપણે ડભોલીઓનો ભૂતિયો ટેકરો તો ચઢીશું જ હા આરે અહીં જ કુરુક્ષેત્રનું મેદાન શું માનું પાંડવોની ગુફા ભીમની ગદા કુરુક્ષેત્રનું મેદાન એ નામો એ નામો તો ડગલે અને પગલે એકાદ કંઈક જૂનું ખંડેર આવ્યું તો સાંભળવા માંડવાના જ પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિષ્બત છે તાપી નદીનો વળાંક અહીં એવો છે કે એ જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે છે એટલે તાપી નદીનો વળાંક અહીં છે કે જાણે તાપીને નર્મદાને મળવા જઈ રહી હોય એવો એનો વળાંક છે પણ આપણે પૂર્વમાં સોનગઢની નદી નજીકમાં જંગલમાં તો જઈએ જ ભય હા ભય તો ખરો જ પણ ચાલો તાપી નદીએ કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાડતા દેખાવા માંડે ત્યાં સુધી જાત જાતની વસ્તી નદી સંગમ તળાવો અને જૂના બંધો ખંડેરો તો ખરા જ એ હેડ બાવળ પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરે વરપાડા અમલપાડા પણ આપણે તો ગામ મોહિની જઈશું રસ્તો બરાબર નથી તે થઈ રહેશે પણ સામી નજરે સાતપુડાના હીરિયા જોવાની કેવી મજા આવશે ચાલો પણ આપણે તો તોફાની નદી કિમનો ઠઠ્ઠો જોઈ અંકલેશ્વર જવું છે હવે ક્યાં જવું છે અંકલેશ્વર ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબર ચિત્રા માટીના ઢેફાડા જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ એટલે કે ત્યાં જાડા મુખી પણ જોવા મળે છે નિશાનીઓ જોવા મળે છે એની પહેલાની વાત છે આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે મજા તો ઉપર જઈશું ત્યારે આવશે આ દેખાય એ ભીલ રાજાની મહોલાત એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે ત્યાં પ્રાચીન કાળના ખૂબ જ વર્ષો પહેલાના અવશેષો પણ જોવા મળે છે જાળવીને ચાલજો આ બાંધ્યો દરવાજો તોતિંગ બધો જૂનો કોને બાંધ્યો હશે કોણ જાણે પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય એટલે કે પેલો દરવાજો છે પણ ખૂબ જ જૂનો છે અને એના ઉપરથી એવું લાગે છે કે અહીં કોઈક સંસ્કૃતિ પાંગરી હશે અને એનું અસ્ત પણ થઈ ગયો હશે હવે અહીં હવા ખાવાનો નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે આપણે જરા ઊંચે ચડીએ રસ્તો બરાબર નથી સવારે પૂર્વમાંથી તેજનો અંગારો ઉપર આવતો દેખાશે હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે માંડવગઢની રાણી રૂપમાતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગી અટારી ચડ્યા રેવા એટલે કે નર્મદા વિંધ્યવન ખૂંદી સાતપુડાની હરમાળાને આડગી અડગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારવા કેવા જાજ્વલ્યમાન

સંતાનોના શિર છત્ર છો સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકાર અલંકારાયેલા છો મહાસતી અનસુયાના પરમ સખીજનો છો પ્રાતઃ સ્મરણીય છો એટલા જ રાતવાસો અહીં કરીશું ક્યાં કરીશું તો નાર્બદા કાંઠે હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખસે ત્યારે ખાશે હમણાં તો આપણે હવા ખાઈ લઈએ આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ એ નીચે તો તેલના ઝરણાં છે એટલે કે અંકલેશ્વરમાં તેલ નાખવા છે અને હવે તો એને કાઢવાને ધરતીમાં મોં પણ બંધાયા છે ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલ ધારા ફિલસુફો કહે છે કે મન તેલ ધારા વત રાખવું તો મિત્રો ચેપ્ટર નંબર તેર ભમ્મીએ ગુજરાતે દક્ષિણભરી એક પ્રવાસલેખન છે એ અહીં આપણું પૂર્ણ થાય છે તમને હું પીડીએફ મોકલીશ જેમાં અમે ટીક કરેલા છે પેન્સિલથી ટીક કરેલા છે એટલા પ્રશ્નો તમારે તમારી ગુજરાતીની નોટમાં લખવાના રહેશે અને તૈયાર કરવાના પણ રહેશે થેન્ક યુ